गुड मॉर्निंग ऑल ऑफ यू वाला विद्यार्थी मित्रों, गई काले जे रीतना आपणी वात थई हती मिकेनिकल एंजीनियरिंग नी अंदर सब्जेक्ट इंडस्ट्रियल एंजीनियरिंग नी अंदर चेप्टर नंबर 2 नी अंदर नाम छे एनु वर्क स्टडी। गई काले मैं तमने कीधुं हतुं के जे एक्जाम्पल नंबर 5 अहींया देखाय छे ए मैं गई काले स्कीप करेलो वीडियो एटले के लेक्चर पट्टी पूरो करती वखते मैं तमने कीधुं हतुं के एक एक्जाम्पल छे एक्टिविटी सैम्पलिंगनो। ओके, तो एना आपणे आजे डिस्कस करवाना छे। तथा मैं तमने लेक्चरना एंडिंगमां जे वर्क मेजरमेंट माटेनी एटले के कार्य मापन माटेनी जे बीजी रीतो छे एना विशे पण माहिती आपी हती, तो एने पण आजे आपणे आजना लेक्चरमां आगळ कंटीन्यूस करीशुं। तो स्टार्ट करीए जे आजनो लेक्चर। खास तमारे क्लास नोटनी अंदर आ जे एक्जाम्पल अहींया देखाय छे उदाहरण नंबर 5 एक्जाम्पल नंबर 5 ये नोट डाउन करवानो छे, पूछायो छे अने आगर पण पूछाय एवो छे। अने एक्जाम्पल में बेसिकली केवुं होय छे के एक्जाम्पल में तमारे मेन मेथड जोवानी होय छे, बाकी जे न्यूमेरिकल डेटा छे ए चेन्ज थशे। ओके, एटले जे 125 छे 70% छे 115 छे 20% छे बधुं चेन्ज थाय, ख्याल आवे छे। मेन तमारे फोकस करवानुं छे अंदर जे इक्वेशन आप्या छे अने जे स्टेप बाय स्टेप आपणे एने सॉल्व करीए छीए एनी ऊपर ध्यान आपजो। तो स्टार्ट करीए छे एक्जाम्पल। एक्टिविटी सैम्पलिंगनी रीतनो उपयोग करी एक कार्य दरमियान थता प्रति एकम उत्पादनोनो स्टैंडर्ड टाइम नीचेनी विगतो ऊपरथी शोधो। એટલે આપણને શું કીધું છે? તો કે આપણને એમ કીધું છે કે ભાઈ એક્ટિવિટી સેમ્પલિંગની મેથડ યુઝ કરવાની છે, અને નીચે આપણને એક્ઝામ્પલની સાથે જ અલગ પ્રકારના ડેટા આપ્યા છે। એ ડેટાનો ઉપયોગ કરીને એકમ ઉત્પાદન માટે એટલે કે એક વસ્તુનું ઉત્પાદન કરવા માટે જે સ્ટાન્ડર્ડ ટાઈમ છે એ આપણે ગણતરી કરીને શોધવાનો છે। તો નોટ ડાઉન કરજો કઈ કઈ ઇન્ફોર્મેશન આપણને આપી છે। તો કે ઇન્ફોર્મેશનની અંદર એવું કહે છે કે 8 કલાકની જો એક શિફ્ટ હોય, એટલે કે કોઈ એક ઓપરેટર કોઈ એક કામદાર જો 8 કલાક કંપનીમાં કામ કરતો હોય તો એ વખતે 125 નંગ શું કરે છે, વર્કપીસ બનાવે છે। એ વખતે જો આપણે એક્ટિવિટી સેમ્પલિંગ મુજબ એનો ઉત્પાદન સમય ગણીએ તો 100%માંથી ટોટલ એ 70%ની અંદર શું કરે છે, તો કે પ્રોડક્શન કરે છે। રેટિંગ આપણે એને આપ્યા છે, રેટિંગ ફેક્ટરની અંદર આપણે રેટિંગ આપ્યો છે 115, અને 20% શું છે, એલાઉન્સીસ છે। ક્લિયર? તો 8 કલાકની સેપ 125 વર્કપીસ બનાવે છે, સેમ્પલિંગ પ્રમાણે જોઈએ તો ઉત્પાદન સમય ટોટલ 70% થાય છે, રેટિંગ ફેક્ટરની અંદર આપણે એને રેટિંગ આપ્યું છે 115, અને એની અંદર આપણે એને 20% એલાઉન્સીસ પ્રોવાઈડ કર્યું છે। તો આ માહિતી પરથી એક્ટિવિટી સેમ્પલિંગની રીત એટલે કે મેથડ યુઝ કરીને આપણે શું કરવાનું છે, તો કે એકમ પ્રોડક્શન માટે એટલે કે કોઈ એક ઉત્પાદન માટેનો સ્ટાન્ડર્ડ સમય શોધવાનો છે કે 125 નંગ બને છે તો 125 નંગમાંથી કોઈ એક વર્કપીસ મારે બનાવવો હોય તેના માટે સ્ટાન્ડર્ડ સમય કેટલો લાગશે તે। ઓકે, તો સોલ્યુશન સ્ટાર્ટ કરીએ છીએ। સોલ્યુશનમાં તમારે સૌથી પહેલાં શું કરવાનું છે, તો કે જો 8 કલાકની શિફ્ટ છે બરાબર છે અને સેમ્પલિંગ પ્રમાણે ઉત્પાદનનો સમય જો 70% હોય તો 8 કલાકની અંદર આપણે 70% પ્રમાણે કેટલું પ્રોડક્શન થશે અથવા પર મિનિટે કેટલા વર્કપીસ બનશે એની ગણતરી કરવાની છે। તો અહીંયા આપ્યું છે તમને શિફ્ટનો ઉત્પાદન સમય ઇઝ ઇક્વલ ટુ, ચાલો કેટલા કલાક કામ થયું, તો કે 8 કલાક, કેટલા કલાક કામ થયું, 8 કલાક, કેટલા કલાક કામ થયું, 8 કલાક કામ થયું ને, તો શિફ્ટના ઉત્પાદન સમયમાં આપણે શું લખવાનું સૌથી પહેલાં, તો કે શિફ્ટનો ઉત્પાદન સમય ઇઝ ઇક્વલ ટુ 8 કલાક, એટલે પહેલાં 8 ગુણ્યા 1 કલાકની અંદર મિનિટ કેટલી થાય, તો કે 60 મિનિટ થાય, તો ગુણ્યા 60 ગુણ્યા મલ્ટીપ્લાયની અંદર કેટલા ટકા કામ થતું હતું ઉત્પાદન સમયમાં, તો કે 70%, તો 70% કરો એટલે 70/100 થાય, 70% કેટલા કરવાના તમારે, 100, તો આ કેટલા થઈ જાય, 0.70। તો શિફ્ટની અંદર ઉત્પાદનનો સમય કેટલો થઈ ગયો, 8 × 60 × 0.70, પણ તમે આને કેલ્ક્યુલેટરથી સોલ્વ કરો
એટલે આન્સર કેટલો આવ્યો? તો કે 336 મિનિટ. મતલબ આખી 8 કલાકની શિફ્ટની અંદર 336 મિનિટની અંદર ઉત્પાદન થયું હશે. બાકીનું કાં ગયું હશે? તો કે બાકીનું એલાઉન્સીસની અંદર ગયું હશે, એ પણ આપણે જોઈશું. નેક્સ્ટ શું કહે છે કે પ્રતિ એકમ ઉત્પાદન સમય કોઈ એક વર્કપીસ બનાવવા માટે કેટલો સમય લાગશે એ તમારે ગણવાનું છે. તો જો ટોટલ શિફ્ટનો સમય કેટલો આવ્યો? 336 મિનિટ. ઓકે, 336 મિનિટ ટોટલ શિફ્ટનો સમય આવ્યો. અને આ 336 મિનિટની અંદર કેટલા વર્કપીસ બને છે? તો કે 125 વર્કપીસ બને છે. તો 125 વર્કપીસ બનાવવામાં જો 336 મિનિટ લાગતા હોય તો એક વર્કપીસ બનાવવામાં કેટલો સમય લાગશે? તો કે સિમ્પલ છે, 336 ભાગ્યા 125. સમજ પડ્યું હું શું કહું છું? 125 વર્કપીસ બનાવવામાં જો 336 મિનિટ લાગતા હોય તો એક વર્કપીસ બનાવવામાં કેટલો સમય લાગશે? તો કે 336 ડિવાઇડ બાય 125. તો આપણે અહીંયા એ જ કર્યું, સિમ્પલ ભાગાકાર કરી દીધો, 336 ભાગ્યા 125 કર્યા, તો આપણને ખબર પડી ગઈ કે ખાલી એક વર્કપીસ બનાવવા માટે, જો એક વર્કપીસ બનાવવો હોય મારે તો એના માટે મને કેટલો સમય લાગે છે? 2.688 મિનિટ. એટલે શું બોલાય? 2.688 મિનિટ, અથવા તો 2.688 મિનિટ લાગે છે. ઓકે, તો 25 વર્કપીસ બનાવાય, સોરી 125 વર્કપીસ બનાવાય તો 336 મિનિટ લાગે, અને જો એક વર્કપીસ મારે બનાવવો હોય તો એના માટે 2.688 મિનિટ લાગે છે. પણ આપણે તો હજી એલાઉન્સીસ અને રેટિંગ ફેક્ટર કન્સિડર કરીને સ્ટાન્ડર્ડ સમય શોધવાનો છે. કયો સમય શોધવાનો છે? સ્ટાન્ડર્ડ સમય. ઓકે, તો સ્ટાન્ડર્ડ સમય શોધતા પહેલાં આપણે શું શોધીશું? તો કે મૂળભૂત સમય. તો મૂળભૂત સમયનું ઇક્વેશન શું આવે? આપણે આગળ જોઈ ગયા, અવલોકિત સમય ગુણ્યા રેટિંગના છેદમાં સ્ટાન્ડર્ડ રેટિંગ. હવે સ્ટાન્ડર્ડ રેટિંગ તમને આપેલું નહીં હોય, હું તમને દર વખતે કહું છું કે સ્ટાન્ડર્ડ રેટિંગ હંમેશા આંખ બંધ કરીને કેટલું લઈ લેવાનું? 100. તો આપણે પહેલાં સ્ટાન્ડર્ડ રેટિંગની વેલ્યુ મૂકી દીધી, કેટલી? 100. ઓકે, અવલોકિત સમય એટલે કે એક વર્કપીસ બનવા કેટલો સમય લાગ્યો? તો કે 2.688. તો અવલોકિત સમય કેટલો આવી ગયો? 2.688, 2.688. અને રેટિંગ કેટલું આપેલું? તો કે રેટિંગ ક્વેશ્ચનની અંદર જોઈ લેજો, 115 આપેલું છે. 3-3નો ગુણાકાર અને ભાગાકાર કરો તો એક વર્કપીસ માટેનો મૂળભૂત સમય કેટલો આવી ગયો? તો કે હવે એલાઉન્સીસને બધી વસ્તુ એડ કર્યા પછી, ના એલાઉન્સીસ એડ થયા નથી, ખાલી શું થયું છે? રેટિંગ એડ થયા છે. તો રેટિંગને ઉમેર્યા પછી એક વર્કપીસ બનાવવામાં જે 2.688 મિનિટ લાગતી હતી, એ રેટિંગને કારણે હવે એક વર્કપીસ બનાવવા કેટલો સમય લાગે છે? તો કે હવે રેટિંગ ઉમેર્યા પછી એક વર્કપીસ બનવામાં 3.091 મિનિટ લાગે છે. હવે આપણે શું કરીશું? તો કે આની અંદર હજી આપણે શું એડ કરીશું? શું એડ કરવાનું છે? એલાઉન્સીસ. એલાઉન્સીસ એડ કરશું એટલે આપણને હવે સ્ટાન્ડર્ડ સમય મળી જશે. તો સ્ટાન્ડર્ડ સમય શોધવા માટે સિમ્પલ વસ્તુ છે, એક વર્કપીસ બનાવવા માટે એટલે કે પ્રતિ એકમ માટે સ્ટાન્ડર્ડ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ મૂળભૂત સમય વત્તા છૂટછાટ એટલે કે એલાઉન્સીસ. ચાલો વેલ્યુ મૂકીએ. મૂળભૂત સમય કેટલો આવ્યો? તો કે આવ્યો 3.091. તો મૂકી દીધા મેં 3.091 પ્લસ. છૂટછાટ કેટલી હતી? તો કે છૂટછાટ હતી મૂળભૂત સમયના 20%. એટલે મૂળભૂત સમય કેટલો હતો? 3.091 મૂળભૂત સમય હતો, એની ઉપર 20% છૂટછાટ એટલે ગુણ્યા 20 ના છેદમાં 100. આ ખાસ સમજો છોકરાઓ, આ છૂટછાટ છે ને એ મૂળભૂત સમય ઉપર છે. એટલે મૂળભૂત સમયના 20%, મૂળભૂત સમય કેટલો આવ્યો? તો કે 3.091, એની છૂટછાટ એટલે 20% હતી. તો 3.091 ગુણ્યા 20 ના છેદમાં 100 કરી દીધું એટલે મૂળભૂત સમય પર છૂટછાટ આવી ગઈ. આને પણ તમે સોલ્વ કરશો એટલે ફાઇનલ આન્સર કેટલો આવે? તો કે સ્ટાન્ડર્ડ સમય મળી ગયો, એક વર્કપીસ બનાવવા માટેનો સ્ટાન્ડર્ડ સમય આપણી પાસે મળી ગયો છે, જવાબ આવી ગયો છે.
3.709 मिनिट एटले के 125 वर्कपीसनी अंदर कोई एक वर्कपीस बनावा माटे एक्टिविटी सैम्पलिंग प्रमाणे स्टैंडर्ड समय लागे छे 3.709 मिनिट। एनी अंदर 20% एलाउंसीस एटले छूटछाट पण आवी गई ने 115% रेटिंग पण आवी गयुं। तो हवे आपणी पासे जवाब रेडी छे। तो नीचे तमारे एक जवाब लखी देवानो सीम्पल एक लीटीनी अंदर कि भाई प्रति एकम उत्पादनों स्टैंडर्ड समय ए 3.709 मिनिट थाय छे। क्लियर? तो अहीं आपणो एक्जाम्पल पती गयो। तो तमे कहशो कि सर आ एक एक्जाम्पल तमे अमने करायो, एकमां अमने केवी रीतना ख्याल आवशे? तो भाई ख्याल आवामां कंई छे नहीं। आ सेम एक्जाम्पल आपणे टोटल 4 एक्जाम्पल 2 दिवस पहेला आपणे 2 लेक्चरनी अंदर सॉल्व कर्या छे। जो तमे भूली गया हो, तमारुं मगज नहीं चालतुं होय, तो फरी पाछा पाछळ जजो। यूट्यूबमां आपणी चेनल उपर 2 કે 3 દિવસ પહેલાંના લેક્ચરની અંદર તમને ટોટલ 4 એક્ઝામ્પલ મળી જશે। એ 4 એક્ઝામ્પલને આની સાથે કમ્પેર કરજો તો તમને ખબર પડી જશે કે આયરા એક્ઝામ્પલની અંદર ખાલી આટલો જ ભાગ નવો ઉમેરાયેલો છે। કેટલો ભાગ? આ પહેલાં 2 સ્ટેપ છે ને એ જ ખાલી એડ થયા છે, બાકી આખો એક્ઝામ્પલ સેમ ટુ સેમ છે। એમ તમને એક્ઝામ્પલના સ્ટાર્ટિંગમાં એક્ઝામ્પલ સ્ટાર્ટ કર્યો અને લેક્ચરના સ્ટાર્ટિંગમાં જ મેં તમને કીધું કે ન્યુમેરિકલ વેલ્યુ છે એ ચેન્જ થશે, તમારે ફોકસ કરવાનું છે એક્ઝામ્પલની જે બેઝિક રીત છે, જેની બેઝિક પ્રોસિજર છે, જે સ્ટેપ છે આપણે સોલ્વ કરીએ છીએ ઇક્વેશન મૂકીને, એના પર ધ્યાન આપવાનું છે। ધ્યાન આપશો તો આ બધી વસ્તુ સમજ પડશે, નહીં તો પછી જય માતાજી। બરાબર? બીજી આપણી વાત થઈ હતી ગઈકાલે કે જે કાર્યમાપનની રીત છે, બરાબર છે, તો આપણે સ્ટોપવોચનો ઉપયોગ કરી શકીએ છીએ વર્ક મેઝરમેન્ટ માટે, વર્ક સેમ્પલિંગ અને એક્ટિવિટી સેમ્પલિંગ પણ યુઝ કરી શકીએ છીએ। પણ આના સિવાય બીજી 4 મેથડ છે, એની અંદર સિન્થેસિસ મેથડ, PMTS, MTM અને એનાલિટિકલ એસ્ટિમેટિંગ। ઓકે, તો આ બધી મેથડ પણ છે, તો હવે આપણે એની ઉપર આગળ ફોકસ કરવાનું છે કે ભાઈ સિન્થેસિસની રીત શું છે। બરાબર? કે સિન્થેસિસની રીત છે ને એટલી ઇમ્પોર્ટન્ટ નથી। એમાં શું કરવામાં આવે છે? તો કે તમારી પાસે વર્ષો જૂના કંપનીની અંદર જે ડેટા હશે તો એ ડેટા યુઝ કરવામાં આવે છે। સપોઝ કે તમે કોઈ 10 વર્ષ પહેલાં કોઈક વસ્તુ બનાવી હશે, એનું વર્ક સેમ્પલિંગથી અથવા કોઈ મેથડથી રીડિંગને બધું લીધું હશે અને ડેટા તમે સાચવીને રાખ્યા હશે, હવે એના જેવી જ કોઈ સ્ટડી આવી જાય તો તમારે સિમ્પલી શું કરવાનું છે? તો કે પાછળ જવાનું છે અને જે ડેટા યુઝ કર્યા છે એનું સિન્થેસિસ કરવાનું છે, એનું એનાલિસિસ કરવાનું છે અને પછી એને એપ્લાય કરવાનું છે। ઓકે? પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણા માટે કઈ છે? તો કે PMTS। ઓકે, તો PMTS ઉપર આપણે ફોકસ કરીશું। PMTSમાં શું કહે છે? તો કે પ્રી ડિટરમાઇન મોશન ટાઈમ સિસ્ટમ। મારે તમને આ ખાસ સમજાવવાનું છે કે આ જે PMTS બોલાય છે શોર્ટમાં, એનો મતલબ શું થાય છે? તો કે P ફોર પ્રી ડિટરમાઇન, M ફોર મોશન, T ફોર ટાઈમ અને S ફોર સિસ્ટમ। હવે આખું આનું નામ તમે બોલો, મારી સાથે તમારે પણ બોલવાનું છે, લેક્ચર જોતાં જોતાં જોરથી બોલો, ઘરમાં બેઠા બેઠા કોઈ પણ શરમ રાખ્યા વગર। શું બોલશો જોરમાં? પ્રી ડિટરમાઇન મોશન ટાઈમ સિસ્ટમ। ફરી પાછા એકવાર, પ્રી ડિટરમાઇન મોશન ટાઈમ સિસ્ટમ। આ તમને 1 માર્ક્સની અંદર ફૂલ ફોર્મ પૂછાઈ જાય એટલા માટે તમને પ્રેક્ટિસ કરાવી। હજી એકવાર, પ્રી ડિટરમાઇન મોશન ટાઈમ સિસ્ટમ ગુજરાતીમાં શું કહેવાય? હવે અમુકને પાછું ખોટું લાગી જાય કે સર તો ઇંગ્લિશમાં બોલી ગયા, મને નહીં આવડે, તો ભાઈ તું ગુજરાતીમાં બોલ। શું બોલશે ગુજરાતીમાં? પૂર્વ નિર્ધારિત હલનચલન અને સમય પદ્ધતિ। હવે આ થોડુંક ઓકવર્ડ લાગે, પૂર્વ નિર્ધારિત હલનચલન અને સમય પદ્ધતિ। તો આ જે PMTSની મેથડ છે અને બીજી જે MTM મેથડ છે, ક્લિયર, અને લાસ્ટમાં એક આપણે જોઈ હતી એનાલિટિકલ એસ્ટિમેટિંગ, આ 3 મેથડ છે ને એને આપણે હવે આવતા લેક્ચરમાં એટલે કે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુઅસલી શીખીશું। બરાબર છે? તો ફરી પાછા જે એક્ઝામ્પલ મેં કરાવ્યા છે આગળના અને આજે જે કરાવ્યો છે બધાને ફરી પાછા એકવાર જોઈ લેજો,
અને એક્ઝામ્પલ જોતાં જોતાં સાઇડમાં એક પેજ બનાવી દેજો અને પેજની અંદર લખી દેજો કે ચેપ્ટર નંબર 2ની અંદર જો ઇક્વેશન પૂછાય, સોરી ચેપ્ટર નંબર 2ની અંદર જો એક્ઝામ્પલ પૂછાય તો એના માટે એક્ઝામના આગલા દિવસે અથવા એક્ઝામના દિવસે સવારે મારે આ જે ઇક્વેશન છે એને એકવાર રિવાઇઝ કરવાના છે, એટલે કે એકવાર જોઈને યાદ કરવાના છે. ઓકે, આટલું કરશો એટલે ચેપ્ટર નંબર 2ના દરેક એક્ઝામ્પલ તમે સોલ્વ કરી શકશો. તો અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. આવતીકાલે આપણે બાકીના જે ટૉપિક છે, બાકીની જે મેથડ છે વર્ક મેઝરમેન્ટની, એને કન્ટિન્યુઅસ કરીશું. ઓકે, થેન્ક યુ.